नमस्कार मित्रों, स्वागत है तमारो गुजरात माहिती यूट्यूब चैनल में। अत्यारना मुख्य समाचार आगळ वधता पहेला, जो तमे अमारी चैनल में नवा हो अने चैनल ने हजी सुधी सब्सक्राइब न कर्यो होय तो नीचे लाल कलर नु सब्सक्राइब बटन आपेलो छे तेने दबाईने बाजू में रहेला घंटड़ी बटन ने पण दबाई देजो, जेथी मारा आवनारा कोईपण विडियो होय ने माहिती तमारा सुधी पहोंची शके। अने साथे ज विडियो ने लाइक अने तमारा मित्रों साथे पण शेर जरूर करजो। तो चलो शुरू करिए आजनो आ विडियो। अत्यारना सौथी पहेला समाचार विशे वात करीए तो नगरपालिकाओमां बाकी वेरा ने लईने गुजरात सरकार द्वारा मोटी जाहरात करवामां आवी छे। 31 मार्च सुधी बाकी वेरो भरनारने संपूर्ण व्याजमाफी आपवामां आवशे, ज्यारे 31 मे सुधीमां एडवांस टेक्स भरनारने 10% वळतर आपवामां आवशे। साथे ज एप के ई नगर पोर्टलथी ऑनलाइन वेरो भरनारने 5% वळतर आपवामां आवशे। वर्ष 2022-23 माटे आ योजना लागू करवामां आवी छे। त्यारबाद अगत्यना समाचार विशे वात करीए तो आम जनता ने वधु एक मोंઘવારીનો માર આપવામાં આવ્યો છે। ખાદ્યતેલના ભાવમાં વધારો થયો છે। સિંગ તેલમાં 90 રૂપિયા 30 તો કપાસિયા તેલમાં 20 રૂપિયા 90 પૈસા સુધીનો ભાવ વધારો થયો છે। તે સાથે સિંગ તેલના ડબ્બાનો નવો ભાવ 2370 રૂપિયા સુધી પહોંચી ગયો છે। ત્યારબાદ અગત્યના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતમાં કોરોનાના કેસોમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે। ગઈકાલે ગુજરાતમાં કોરોનાના નવા 617 કેસ નોંધાયા। એ સમય દરમિયાન 1885 દર્દીઓ કોરોનાને માત આપીને સાજા પણ થયા છે, જ્યારે 10 દર્દીના કોરોનાના કારણે મૃત્યુ પણ થયા હતા। ત્યારબાદ અગત્યના સમાચાર વિશે વાત કરીએ તો પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ખેડૂતોને આજે એક મોટી ભેટ આપી છે। એક વિશેષ અભિયાન અંતર્ગત દેશમાં 100 ખેડૂત ડ્રોનનો શુભારંભ કરાવ્યો છે। ડ્રોનનો ઉપયોગ ખેડૂતો પોતાના ખેતરમાં દવાઓના છંટકાવ કરવા માટે પણ કરી શકશે। ત્યારબાદ મહત્ત્વના સમાચાર વિશે વાત કરીએ તો અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસ 2008ને લઈને 38 દોષિતોને ફાંસીની સજા ફટકારવામાં આવી છે, જ્યારે 11ને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે। જો કે આ કેસમાં આજે એક છોકાવનારો ઘટસ્ફોટ પણ થયો છે। આ કેસના એક આરોપીએ તે સમયના ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની હત્યાનું કાવતરું કર્યું હોવાનો ખુલાસો પણ કર્યો છે। ત્યારબાદ મહત્ત્વના સમાચાર વિશે વાત કરીએ તો 8 વર્ષથી જૂની ગાડીઓ હોય તો નવા નિયમ જાણી લેજો, નહીંતર હવેથી દંડ થશે। જો તમારી પાસે 8 વર્ષથી જૂની ગાડી હોય તો દર વર્ષે ફિટનેસ ટેસ્ટ કરાવવાનો રહેશે। 1 એપ્રિલ 2023થી આ નવો નિયમ લાગુ થશે। 8 વર્ષ જૂના કોમર્શિયલ વાહનો માટે આ નવો નિયમ આવશે। ત્યારબાદના સરકારી ભરતીને લઈને મહત્ત્વના સમાચાર વિશે વાત કરીએ તો તલાટી ક્રમ મંત્રીની 3437 જગ્યાઓ માટે 23,23,000 જેટલા ફોર્મ ભરાયા છે। જોકે સરકારને તેનાથી ફી પેટે 3 કરોડની આવક પણ થઈ છે। છેલ્લા દિવસના અંતે તલાટી માટે કુલ 23,23,000 ફોર્મ ઓનલાઈન ભરાયા છે, જેમાંથી 18,21,000 જેટલા ફોર્મ કન્ફર્મ પણ થયા છે। જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો, જેથી મારા આવનારા કોઈપણ વિડીયો હોય એની માહિતી તમારા સુધી પહોંચી શકે।